પુલવામાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા ટેક્સી એસોસિએશન દ્વારા એક રેલી યોજી હતી. જમ્મુ કાશ્મીરના પુલવામા 14 ફેબ્રુઆરીના આતંકી હુમલામાં સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા, જેને લઈને ભારતીય નાગરિકોમાં પાકિસ્તાન અને આતંકીઓ સામે રોષ ફાટ્યો છે. તો ભારતીય નાગરિકો પુલવામા શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે. શહેરના ઓનલાઈન ટેક્સી એસોસિએશન દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા ડેરીડેન સર્કલથી એક ટેક્સી રેલી યોજી હતી. રેલીમાં 70 થી વધુ ટેક્સી ચાલકો માલિકો પણ જોડાયા હતા. રેલી ડેરીડેનથી નીકળી અલકાપુરી, જેતલપુર, પોલીસ ભવન, વુડા સર્કલ, નિઝામપુરા, ફતેગંજથી કાલાગુડા સર્કલ થઈને પરત ડેરીડેન સર્કલ ખાતે પૂર્ણ થઈ હતી. રેલી બાદ ટેક્સી ચાલકોએ શહીદોના માનમાં 2 મિનિટનું મૌન પાડી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તથા પાકિસ્તાનના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી આતંકી હુમલાનો બદલો લેવાની માંગ કરી હતી. આજરોજ અમે વડોદરા ઓનલાઈન ટેક્સી એસોસિએશન દ્વારા તમામ ડ્રાઈવર અને ઓનર ભેગા થઈને જે 14 ફેબ્રુઆરીના રોજ જે કાયરાના આતંકવાદી હુમલામાં આપણા જવાનો શહીદ થયા છે એમને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે એક નાનકડી રેલીનું આયોજન ડેરીડેન સર્કલથી વડોદરાના અમુક એરિયામાં ફરીને અમે અહીંયા પાછું આજરોજ એને પૂર્ણ કરેલ છે અને તમામ શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ લોકો એકઠા થયેલ છે અહીંયા.